વિગતવાર સમાચારમાં વાત કરીએ તો ઉત્તર કોરિયાએ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાના દેશોની ચેતવણીને ફગાવીને વધુ એક વખત મિસાઇલ પરીક્ષણ કર્યું છે. છેલ્લા 18 દિવસમાં ઉત્તર કોરિયાએ બીજી વખત જાપાન તરફ મિસાઇલ છોડી છે. ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ પોતાના પશ્ચિમી તટથી પૂર્વોત્તર દિશા તરફ લોન્ચ કરી છે, જે જાપાનના હોકાઇડોની ઉપરથી પસાર થઈને પ્રશાંત મહાસાગરમાં ખાબકી હતી. 3 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કોરિયાએ 6ઠું ન્યુક્લિયર પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની આવી હરકત બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે. દક્ષિણ કોરિયા અને જાપાને તેની જાણકારી આપી છે. તો બીજી તરફ વ્હાઇટ હાઉસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ માહિતી આપી હતી. આ અંગે જાપાનના ડિફેન્સ મિનિસ્ટરે પીએમ શિન્ઝો આબે સાથે ઇમરજન્સી બેઠક કરી હતી. મિસાઇલ છોડવા પર આબેએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાની આવી ઉશ્કેરણીજનક કાર્યવાહીને સહન નહીં કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.